ગંદકીના ડોકિયા કરતી જોવા મળતા તંત્રમાં શરમજનક કહી શકાય છે. એવા દ્રશ્યોથી પ્રજાનગર પાલિકાના કટાધરતા અને ચૂંટાયેલા સભ્યો સામે રોષ. હાલોલ નગરમાં ઠેર ઠેર ગંદકીના ડોકિયા કરતી જોવા મળતા તંત્ર માટે શરમજનક કહી શકાય છે. એવા દ્રશ્યોથી પ્રજામાં નગરપાલિકાના કરતા હરતા અને ચૂંટાયેલા સભ્યો સામે રોષ દેખાઈ રહ્યો છે. દેશ અને દુનિયામાં કોરોના સામે જંગ લડી રહ્યો છે અને સરકાર દ્વારા સ્વસ્થ ભારત અભિયાનના બંગાળા ફૂંકી રહી છે, ત્યારે હાલોલ નગરપાલિકાની સ્વચ્છતાના નામે મીંડું જોવા મળે છે. હાલોલ નગરમાં જાહેર રસ્તા, શાક માર્કેટ, આધાર રોડ અને MS હાઈસ્કૂલની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. હાલમાં જ્યારે કોરોના જેવી મહામારી ચાલી રહી છે ત્યારે હાલોલ નગરપાલિકાના સ્વચ્છતા રાખવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. હાલોલ નગરમાં ઠેર ઠેર ગંદકીના કારણે લોકોના સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યા છે. ગંદકીના કારણે કોલેરા, મેલેરિયા જેવી બીમારીઓને આમંત્રણ અપાઈ રહ્યું છે. હાલોલ નગરમાં હાલમાં પણ કોરોના કેસ મળી આવ્યા છે, ત્યારે ગંદકીના નામે રોગચાળાનું પ્રમાણ વધે તો તેના માટે જવાબદાર કોણ? નગરપાલિકાના સર્વોત્તમ અને સ્થાન બિરાજમાન ચીફ ઓફિસર અને તેમના તાબામાં અધિકારીઓને સ્વચ્છતા માટેના પગલાં ભરશે કે કેમ તેનો સવાલ છે.